મજામાં. ચાલો ચોથું ચેપ્ટર આગળ વધારીશું. આજે ચોથા ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર. ગઈ વખતે કાસ્તી મત્સ્ય, અસ્થિ મત્સ્ય અને હનુવિન વર્ગચુસ મુખા જોયા હતા. આજે એક ટોપિક બાકી છે, ચતુષ્પાદ. ચતુષ્પાદમાં ચાર ભાગ હતા, ઉભયજીવી, સરીસૃપ, વિયગ અને સસ્તન. શરૂ કરીએ ઉભયજીવીથી. આજે ઉભયજીવી એને એમ્ફીબિયા એટલે જમીન અને પાણી બંનેમાં વસવાટ કરતા હોય એને એમ્ફીબિયા કહેવામાં આવે છે. જે પ્રાણીઓ ગર્ભાવસ્થા દરમિયાન જલજ જીવન વિતાવે ને મોટા ભાગે ગર્ભાવધિ કાળના સમયગાળામાં પાણીમાં જીવન ગુજારે અને પુખ્તાવસ્થાએ, એટલે જ્યારે પુખ્ત બની જાય ત્યારે પુખ્તાવસ્થાએ જમીન અને પાણી બંને જગ્યાએ વસવાટ કરી શકે તેમને ઉભયજીવી પ્રાણીઓ કહે છે. એટલે ઉભયજીવીનો ગર્ભાવધિ કાળ હંમેશા પાણીમાં, જ્યારે પુખ્ત અવસ્થા એ કાં તો જમીન કાં તો પાણી. તો આવા સજીવોને ઉભયજીવી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ઉભયજીવી જલજ કે સ્થળજ નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં વસવાટ કરે છે. એટલે પાણીમાં કે જમીનમાં કુદરતી નિવાસ સ્થાન હોય ત્યાં જીવન ગુજારે છે. તેમનામાં પ્રચલન માટે બે જોડ ઉપાંગો હાજર હોય છે. બે જોડ એટલે ચાર, એક અગ્ર ઉપાંગ અને એક પશ્વ ઉપાંગની જોડ હાજર હોય છે. અપવાદ રાખવાનું છે. અપવાદમાં છે ઇકથી ઓફિસ, ઇકથી ચુડેલ, ઇકથી ડાયન, એવું ના આવે હો. આનું નામ છે ઇકથી ઓફિસ. આ ઇકથી ઓફિસ ઉપાંગ વિહીન હોય છે માટે એને અપવાદરૂપ છે, પણ એના બાકીના બધા જ લક્ષણ ઉભયજીવી સજીવોને મળતા આવે છે. શરીર, શિર્ષ અને ધડમાં વિભાજિત હોય છે. એટલે શરીરમાં બે ભાગ પડે, શિર્ષ અને ધડ. તેમનામાં ગરદન અને પૂંછડી ગેરહાજર હોય છે. ગરદન અને પૂંછડી ગેરહાજર, પણ આ પૂંછડીમાં પણ અપવાદ સાલામેન્ડર પૂંછડી ધરાવે છે. નેક્સ્ટ, ઉભયજીવીની ત્વચા. ઉભયજીવીની ત્વચા બીની અને ચીકણી હોય છે. એટલે ત્વચા બીની અને ચીકણી, શ્લેષ્મ પ્રકારની હોય છે, ભીંગડા વગરની. એટલે ત્વચા પર ભીંગડા હોતા નથી. સામાન્ય રીતે આપણે જ્યારે સાતમું ચેપ્ટર ચલાવીશું એમાં દેડકા વિશેના અભ્યાસમાં આવશે કે ત્વચા ભીંગડા વગરની, બીની, ચીકણી અને શ્લેષ્મી. એટલે દેડકાને જોરથી પકડવા જાવ ને તો લપસી જાય. એટલે ત્વચા બીની અને ચીકણી પ્રકારની જોવા મળે છે. કાનમાં કર્ણપટલ હાજર, બાહ્ય કર્ણ ના હોય. આપણામાં જુઓ બાહ્ય કર્ણ પલ્લવ,
ચશ્મા ગોઠવી શકાય, દેડકો ચશ્મા ના પહેરી શકે, કારણ કે બાહ્ય કર્ણ પલ્લવ ગેરહાજર હોય છે, ખાલી કાનમાં કર્ણ પટલ હોય છે, આંખ આંખમાં પોપચા હાજર જોવા મળે, પણ પાપણ જેવા નહીં, આ બે સ્થાયી પોપચા અને એક ત્રીજું પોપચું પારદર્શક હોય, ત્રીજું પારદર્શક પોપચું હોય જે નીચેથી ઉપર તરફ વહન પામે, સમજો આ ચોપડીમાં નહીં સમજાવે, દેડકાની આંખોના બે એટલે ઉપરના જે પોપચા હોય ને એ બંને પોપચા સ્થિર હોય, ત્રીજું પોપચું પારદર્શક હોય જે આંખમાં નીચેથી ઉપર એટલે જ્યારે પાણીમાં કૂદકો મારે કાદવમાં હોય ત્યારે એ આંખોનું રક્ષણ કરવા માટે પારદર્શક પોપચું, એટલે આ લોકો ઊંઘી જાય ને તો ખબર ના પડે જાગે છે કે ઊંઘે છે, એવું ટોપિકમાં ના લખતા હું, આ તો ખાલી મેં એક્સ્ટ્રા નોલેજ આપ્યું. તો આંખોમાં પોપચા હાજર, ત્રીજો પારદર્શક, પાચન માર્ગ મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક કોટરમાં ખુલે છે, પાચન માર્ગ મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક કોટરમાં ખુલે તેને અવસારણી કહે છે, તેને અવસારણી કહે છે, જે અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર ખુલે છે, એટલે પાચન માર્ગ મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ ત્રણે એક જ કોટરમાં ખુલે એને અવસારણી, અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર. જાલરો ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. જાણવા જેવું, દેડકો જ્યારે પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા શ્વસન કરે, પણ દેડકો જ્યારે જમીન પર હોય ત્યારે ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. હૃદય ત્રિખંડી, હૃદય ત્રિખંડી, બે કર્ણક એક ક્ષેપક જોવા મળે, એટલે એમનામાં રુધિર મિશ્ર પ્રકારનું હોય. શીત રુધિર વાળા પ્રાણીઓ છે, એટલે પર્યાવરણના તાપમાન પ્રમાણે શરીરનું તાપમાન બદલે, જેથી શિયાળામાં શીત નિંદ્રા અને ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રા વિતાવે છે, એટલે શરીરનું રક્ષણ અને પોતાનું અસ્તિત્વ ટકાવવા, શિયાળામાં રક્ષણ કરવા શીત નિંદ્રામાં, ઉનાળામાં રક્ષણ કરવા ગ્રીષ્મ નિંદ્રા, જમીનની અંદર ઊંડે ઉતરી જાય, ખાલી ચોમાસામાં જ સક્રિય જીવન વિતાવતા જોવા મળે છે. લિંગભેદ દર્શાવે, લિંગભેદ દર્શાવે, બાહ્ય ફલન દર્શાવે છે, પણ આ નર છે કે માદા તો એ દેડકો જો ઓળખવો હોય તો વર્ષા ઋતુમાં સ્પષ્ટ ઓળખી શકાય. માદાનો રંગ ચળકતા પીળા લીંબુ જેવો અને માદા થોડા ઘેરાશ, સોરી નર ઘેરાશ લીલાશ પડતા અને માદા ચળકતા પીળાશ પડતા જોવા મળે, એટલે ચોમાસામાં લિંગભેદ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અંડપ્રસવી છે અને રૂપાંતરણ દર્શાવે, એટલે વિકાસ એમનો પરોક્ષ પ્રકારનો છે. ઉદાહરણ આપવું હોય તો દેડકો સાલામેન્ડર, ટોડ, ઇથિયોફિશ, ઇથિયોફિશ વૃક્ષારોહી દેડકો જે વૃક્ષ પર રહેતો હોય એ આખા અલગ પ્રકારના જોવા મળે.
આ વૃક્ષારોહી દેડકાને હાયલા કહેવામાં આવે. આને તો આપણે ભણી ગયા રાના ટાઈગ્રીના, એટલે સાદો દેડકો. રાના ટોળને કહેવામાં આવે બુફો, બાફોના કરતા બુફો છે, BUFO. ઇક્થિઓફિસ અપવાદ રૂપ આવે. જ્યારે સેલામેન્ડર સેલામેન્ડર તરીકે ઓળખાય. ક્લિયર? ચાલો નવો સવાલ જોઈએ. આપણે ઉભયજીવી અને ઉભયલિંગી એ બેમાં શું ફેર? તો પહેલો પ્રશ્ન થાય, ઉભયજીવી કોને કહેવાય અને ઉભયલિંગી કોને કહેવાય? ઉભયજીવી એટલે જે ગર્ભાવસ્થા દરમિયાન જલજ અને પુખ્તાવસ્થાએ જમીન તથા પાણી બંનેમાં નિવાસસ્થાન કરી શકે તો એને ઉભયજીવી. અને જે પ્રાણીઓમાં શુક્રપિંડ અને અંડપિંડ બંને પ્રજનન પિંડ આવેલા હોય તો એમને ઉભયલિંગી. ઉભયજીવીના ઉદાહરણમાં તો આપણે કીધું દેડકો અને ટોળ, તો ઉભયલિંગીમાં પણ આપણે તો કીધું અળસિયું અને જળો. પણ આ બધામાં મેરુદંડ વગરના આગળના છે, એટલે આ બધા કેવા? અપૃષ્ઠવંશી. જ્યારે આ કેવા? પૃષ્ઠવંશી. ચાલ હવે નવો વર્ગ જોઈએ, સરીસૃપ. સરીસૃપને રેપ્ટાઇલા કહેવામાં આવે અથવા રેપ્ટાઇલ્સ કહેવામાં આવે છે. ઉભયજીવીને એમ્ફીબિયા, સરીસૃપ માટે રેપ્ટાઇલ્સ એવો શબ્દ અથવા રેપ્ટાઇલા શબ્દ વાપરવામાં આવે. આ વર્ગનું નામ સરીસૃપ કેમ પડ્યું? તો કહે છે કે આ વર્ગનું નામ તેમના પ્રચલનની, તેમના પ્રચલનની વિસર્પિયતા. વિસર્પિયતા એટલે વાંકા ચૂંકા ચાલતા હોય તેવા, ક્રિપલિંગ સરકે. વિસર્પિયતા એટલે સરકતા. અથવા પેટે ઘસડાઈને આ વિસર્પિયતા સરકેને એને ક્રિપલિંગ કહેવાય, અને પેટે ઘસડાઈને એને ક્રાઉલિંગ કહેવાય. તો આ વર્ગનું નામ તેમના પ્રચલનની વિસર્પિયતા કે પેટે ઘસડાઈને ચાલવાની પદ્ધતિને આધારે છે. તેઓ સ્થળજ પ્રાણીઓ છે. તેમનું શરીર, શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત જોવા મળે. એટલે શરીરમાં શીર્ષ, ગરદન, ધડ, પૂંછડી જોવા મળે છે. શરીર શુષ્ક એટલે સૂકું, ડ્રાય. શરીર શુષ્ક અને શૃંગમાય એટલે ભીંગડાવાળી, શૃંગમાય ત્વચા ધરાવે છે. શરીર સૂકું હોય, શૃંગમાય ત્વચા ધરાવે, તેના પર અધિચર્મીય એટલે ત્વચા જેવી રચના ધરાવતા અધિચર્મીય અથવા શલ્ક. સાવડી જોઈ હશે, એ સાવડીની સપાટી પર જે લાંબા લાંબા, સાવડીના શરીર પર લાંબા લાંબા કાંટા જેવી રચના ઊભી ઊભી જોવા મળે હોય, એટલે શરીર સૂકું અને શૃંગમય ત્વચા અધિચર્મીય અથવા પ્રસલકો ધરાવતા ભીંગડા આવેલા હોય છે.
આપણે કેટલા ભીંગડા યાદ રાખીશું? કાસ્થિમાં સાયક્લોઇડ પ્રકારના, અસ્થિમાં ટીનોઇડ અથવા પ્લેકોઇડ પ્રકારના, જ્યારે સરીસૃપમાં અધિચર્મીય અથવા પ્રસલ્ક દ્વારા આવૃત ભીંગડા જોવા મળે છે. તેમનામાં બહારની તરફ ખુલતા કર્ણપલ્લવ અથવા બાહ્ય કર્ણ ગેરહાજર જોવા મળે, એટલે બહારની તરફ ખાલી કાન ધરાવતું છિદ્ર જ આવેલું હોય, પરંતુ કર્ણપલ્લવ અથવા બાહ્ય કર્ણ એટલે એવી રચના જોવા મળે નહીં. તેમ છતાં એક વાત વિચારો, જ્યારે સાપ જોઈએ ત્યારે પેલો મદારી બીન બજાવે તો એ નાચે છે કેમ? સાહેબ, એ તો આપણે તો નાગિન ડાન્સ તો બધા કરી નાખે કે એટલા માટે કરે, એ મદારી એની આંખોમાં મદારી છે, બીન વગાડે ને ગોળ ગોળ એને જોઈને. બાકી કર્ણપલ્લવ કે બાહ્ય કર્ણ હોતા નથી, માત્ર કર્ણપટલ હાજર હોય છે. સામાન્ય રીતે એવું કહે છે કે ઉપાંગો બે જોડ ઉપાંગો ધરાવે છે, પણ આમાં પણ અપવાદ ઉપાંગ વગર ખયા તો અપવાદ સાપ અજગર એ ઉપાંગ વિહીન જોવા મળે છે. સામાન્ય રીતે એમનામાં હૃદય ત્રિખંડી અપૂર્ણ વિભાજિત હોય છે, ત્રિખંડી પણ અપૂર્ણ વિભાજિત. કેમ? બે કર્ણક અને બે ક્ષેપક, પણ ક્ષેપક અપૂર્ણ વિભાજિત હોય છે. સમજવું હોય તો સામાન્ય હૃદય તમે જેવા આકારના દોરો છો ને એ ખાલી આપવા મૂકવા ચાલે, અહીંયા એવું ના ચાલે. તો જુઓ, બે કર્ણક પૂરા, જ્યારે ક્ષેપક આવી રીતે અપૂર્ણ વિભાજિત હોય, પૂરેપૂરા ચાર ખંડ નહીં એટલે ત્રિખંડી અપૂર્ણ વિભાજિત જોવા મળે છે, તેમ છતાં હૃદયમાં પણ અપવાદ મગર, કિંતુ પરંતુ નહીં, મગર. મગરનું હૃદય ચતુષ્ખંડી હોય છે, મગરનું હૃદય ચતુષ્ખંડી અપવાદ રૂપ લિંગ ભેદ દર્શાવે છે, એટલે નર માદા અલગ અલગ જોવા મળે છે. સાપ અને ગરોળી, તેમની કાચળી યુક્ત ત્વચા દૂર કરી શકે છે. સામાન્ય રીતે એટલે બાહ્ય કવચ દૂર કરે એવું કેવું હોય તો કહી શકાય. ચાલ ઉદાહરણ જોઈએ. દરિયાઈ કાચબો વૃક્ષારોહી ગરોળી, દરિયાઈ કાચબાને ટર્ટલ અથવા કેલિયોન, CHELON કેલોન અથવા ટર્ટલ કહેવામાં આવે. વૃક્ષા ગરોળી, આ વૃક્ષારોહી ગરોળીને ટ્રી લિઝાર્ડ અથવા એને કેમિલિયોન કહેવામાં આવે છે. સનિલિયોન નહીં હો, કેમિલિયોન, કલર બદલી શકે તેવો. મગર
મગર એટલે તો આવડવું જ જોઈએ, ક્રોકોડાઇલ, ક્રોકોડાઇલ અથવા ક્રોકોડાઇલસ બંને ચાલશે. ભીંત ગરોળી આપણા બધાના ઘરે જે જોવા મળે એને વોલ લિઝાર્ડ, એને વોલ લિઝાર્ડ અથવા હેમીડેક્ટિલસ કહેવામાં આવે છે. હેમીડેક્ટિલસ કહેવામાં આવે છે. ત્યારબાદ કાચબો, કાચબો, ટોર્ટોઇઝ અથવા એને ટેસ્ટિડો કહેવામાં આવે છે. ત્યારબાદ ઘડિયાળ, હાથમાં ના પહેરતા મગર જેવું જ દેખાતું હોય, એલિગેટર, ઝેરી સાપ અથવા નાગ, ઝેરી સાપ અથવા નાગ જેને આપણે કોબરા કહીએ છીએ, કોબરા. ચિત્રો, સાપ છે એને વાઇપર, VIPER, વાઇપર, ગાડી ના બનાવતા. દરિયાઈ કાચબો, વૃક્ષારોહી ગરોળી, મગર, ભીત ગરોળી, કાચબો, ઘડિયાળ, ઝેરી સાપ નાગ, ચિત્રો. અહીંયા સરિસૃપ પુરુ, ચાલો નવો વર્ગ જોઈએ. વિહગ, વિહગને એવ્સ કહેવામાં આવે, એવ્સ, AVES, એવ્સ એટલે વિહગ. સામાન્ય રીતે પીછાઓની હાજરી, પીછાની હાજરી આ વર્ગની વિશેષતા છે અથવા વિશિષ્ટ લક્ષણોમાં પીછાની હાજરી જોવા મળે. તેઓ માં જડબાનું ચાંચમાં રૂપાંતર થયેલું હોય છે, જેથી જડબા અને દાંત ગેરહાજર. જડબા હોય પણ જડબા ચાંચમાં રૂપાંતર પામી ગયા, એટલે જડબા અને દાંત જેવી રચના ગેરહાજર. અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલ હોય છે, એટલે અગ્ર ઉપાંગો પાંખોમાં ફેરવાઈ ગયા હોય છે. પાર્શ્વ ઉપાંગો સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે, જે ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષોની શાખા પકડવામાં કામમાં આવે, વૃક્ષોની શાખા પકડવા મદદરૂપ થાય છે. ચાલે તો ચકલી કબૂતરને થોડાક પાળી પર ચાલતા જોયા હોય, બરાબર. કૂદવા, કૂદકો મારતા બી થોડા જોયા હોય. તરવા, બતક, ઈ હા આવ્યું ને યાદ, એટલે ચાલવા, કૂદવા, તરવા, વૃક્ષોની શાખા પકડવા પાર્શ્વ ઉપાંગો મદદરૂપ હોય છે. ત્વચા શુષ્ક, એટલે ત્વચા સૂકી જોવા મળે છે અને પૂંછડીના તલ ભાગે, અને પૂંછડીના તલ ભાગે તૈલ ગ્રંથિ સિવાય શરીરમાં ગ્રંથિઓ ગેરહાજર,
ખાલી પૂંછડીમાં તૈલ ગ્રંથિ હોય, બાકી આખા શરીરમાં ગ્રંથિ વિહીન શરીર જોવા મળે, અંત કંકાલ સંપૂર્ણતઃ એટલે પૂરેપૂરું અસ્થિનું બનેલું જોવા મળે, અંત કંકાલ સંપૂર્ણતઃ અસ્થિનું બનેલું, લાંબા અસ્થિઓ શરીરમાં લાંબામાં લાંબા હાડકા હોય, લાંબા અસ્થિઓ, વાતાશ હોય, હવા ભરી શકાય તેવા ધરાવતા હોવાથી છિદ્રિષ્ટ હોય છે, એટલે હાડકા છિદ્રિષ્ટ કાણાવાળા, જેને કારણે એમને ઉડવામાં સાનુકૂળતા જોવા મળે છે. સામાન્ય રીતે આવા વાતાશય લગભગ 9 હોય છે, એટલે 9 વાતાશયો જેમાં હવા ભરાય એટલે ઉડી શકાય છે. આ પક્ષીઓના પાચન માર્ગમાં અન્ન સંગ્રહાશય અને પેશણી આવેલી હોય છે. જેમ આપણામાં મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, એમ એમનામાં મુખ ગુહા, કંઠનળી ખરી, અન્નળીની નીચે ખોરાકનો સંગ્રહ કરે એવો અન્ન સંગ્રહાશય, અને એ ખોરાકનો બારીક ભૂક્કો કરવા અન્ન સંગ્રહાશયની નીચે એક વિશિષ્ટ પ્રકારની દાંત ધરાવતી પેશણી જેવી રચના. આ દાંત આપણા મોઢાના દાંત જેવા નહીં, પણ ખોરાકનો ભૂક્કો કરવામાં મદદ કરે એવી પેશણી, એટલે પાચન માર્ગમાં અન્ન સંગ્રહાશય અને પેશણી ધરાવે છે. હૃદય સંપૂર્ણ ચતુષ્ખંડી, બે કર્ણક, બે ક્ષેપક, જેમાં મહાધમની કમાન જમણી બાજુ વળેલો હોય છે. હવે એને સમજવો પડે. સામાન્ય રીતે આ હૃદય તો હૃદયમાં એવું ચોખ્ખે ચોખ્ખું બે કર્ણક, બે ક્ષેપક, પણ ક્ષેપકમાંથી રુધિર જે બહાર લઈ જતો હોય ને એ મોટો ધમની કાંડ આપણે આગળ ભણીશું, તો એ ધમની કાંડ આ રીતે જમણી બાજુ ટિલ્ટેડ. હવે એવું ના કહેતા સર તમે ડાબી બાજુ આમ વિચારવાનું હોય એટલે આમ ટિલ્ટ છે, જમણી બાજુ ટિલ્ટેડ હોય. જ્યારે સસ્તનમાં આ ધમની કમાન આ રીતે ડાબી બાજુ હોય, દિશા સમજો, આ જમણી કહેવાય, આ ડાબી કેમ, આપણે આમ સામેથી જોઈએ છે આમ વિચારો, તો હવે જુઓ આ હૃદય ડાબી બાજુ ટિલ્ટેડ તો બરાબર, અને આ જમણી બાજુ, ક્લિયર? ઓકે, એટલે હૃદય સંપૂર્ણ ચતુષ્ખંડી, બે કર્ણક, બે ક્ષેપક, મહાધમની કમાન જમણી બાજુ જોવા મળે. ઉષ્ણ રુધિર વાળા છે, ઉષ્ણ રુધિર વાળા એટલે શરીરનું તાપમાન જાળવી રાખવા વાળા સજીવો છે. પર્યાવરણના તાપમાનના ફેરફાર સાથે શરીરનું તાપમાન જાળવી રાખે છે. વાતાશયો ફેફસા સાથે જોડાયેલા જેની મદદથી શ્વસન કરી શકે. આ સજીવો સ્પષ્ટ લિંગ ભેદ દર્શાવે છે, એટલે નર માદા અલગ અલગ જોવા મળે. અંડપ્રસવી વિકાસ સીધો ઈંડા મૂકે અને ઈંડામાંથી સીધા બચ્ચાને જન્મ આપે છે. તેમ છતાં આ પક્ષીઓમાં
સામરોગ, કીવી, ઈમુ અને પેંગ્વિન આ ઉડી ન શકે તેવા પ્રાણીઓ છે, ઉડી ન શકે તેવા પક્ષીઓ. જનરલી પક્ષી એટલે ઉડે જ ના, સામરોગ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે, ઓસ્ટ્રિચ, કીવી ન્યુઝીલેન્ડમાં, ઈમુ બહુ મોટું બગલા કરતા મોટું વર્ઝન પણ ઉડી ના શકે વજનમાં વધારે, પેગ્વિન એન્ટાર્કટિકા ખંડમાં જોવા મળે. ઉદાહરણ જોઈએ, કાગડો, કાગડો એટલે કોરો અથવા એને કોરવાસ કહેવામાં આવે, વૈજ્ઞાનિક નામ યાદ રાખવું, પોપટ, પેરોટ અથવા એને પિસ્ટેક્યુલા, સિટેક્યુલા એવું કહેવામાં આવે, મોર એને પીકોક, આપણે આગળ ચર્ચા કરી, પાવો કહેવાય, પાવો, પીએવીઓ, પાવો, ગીધ, ગીધને વલ્ચર કહેવાય અથવા એને નિયોફ્રોન, વલ્ચર અથવા નિયોફ્રોન કહેવામાં આવે, કબૂતર, કબૂતરને પીજિયન અથવા કોલંબા, એટલે એનું કુળ કોલુંબીડી, એવું પહેલા ચેપ્ટરમાં કીધું, ભોલા અને કબૂતરનું કુળ કોલુંબીડી એટલે કોલુંબા, આ એનું વૈજ્ઞાનિક નામ. સામરોગ, સામરોગ એને ઓસ્ટ્રિચ કહેવામાં આવે અથવા સ્ટ્રુથિયો, એસટીઆરયુ, સ્ટ્રુથિયો. પેંગ્વિન, પેંગ્વિન, પેંગ્વિન માટે તો પેંગ્વિન જ રહેશે અથવા એપ્ટેનોડાઇટ્સ કહેવામાં આવે, એપ્ટેનોડાઇટ્સ. સો લાસ્ટ નો લિસ્ટ, એક જ ટોપિક બાકી રહ્યો, સસ્તન. એ પહેલા એક નાનું અમથું કારણ જોઈએ, આ પક્ષીઓ શા માટે ઉડી શકે છે? સાહેબ પાંચમા ધોરણમાં આવતું તો આવું તમને આવડે, બોલો પક્ષીઓ કેમ ઉડી શકે? એક, જડબાનું ચાંચમાં રૂપાંતર, બે, અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર, ત્રણ, એમના શરીરનું અંત કંકાલ અસ્થિનું બનેલું અને લાંબા હાડકા છિદ્રિષ્ટ વાતાશય ધરાવતા હોય, ઉષ્ણ રુધિરવાળા એટલે સમતાપી, પીછા ઉષ્માનું મંદવાહક, પીછાની સપાટી ધરાવે, વાતાશય ધરાવતા હોય, આવા લક્ષણોને કારણે પક્ષીઓ સરળતાથી ઉડી શકે છે. આવડશે? ઓકે, ચાલો એક વાત વિચારી છે, જે ઈંડા મૂકતા હોય એટલે અંડપ્રસવી, અને જે જીવતા બચ્ચાને જન્મ આપતા હોય અપત્ય પ્રસવી, એ બંનેમાં બચ્ચાઓની સંખ્યા લગભગ સરખી હોય, આવું કેવી રીતે? જો કેવી રીતે, સામાન્ય રીતે દેડકો, સેલામેન્ડર, સાપ એ બધા શું કરે, એક કરતા વધારે ઈંડા મૂકે, એક કરતા વધારે ઈંડા મૂકે એટલે બચ્ચા કેટલા જન્મે, એક કરતા વધારે, ક્લિયર? ઓકે, તો એની સામે સસ્તનમાં વિચારો, કૂતરા, બિલાડા, એક સામટા એક કરતા વધારે બચ્ચાને જન્મ આપે, લગભગ સંખ્યા સમાન થઈ. ઓકે, જ્યારે પક્ષીઓમાં સામરૂપ એક જ ઈંડું મૂકે એટલે સામરૂપ એક ઈંડું મૂકે, અને સામરૂગનું ઈંડું સૌથી મોટામાં મોટો કોષ છે, પાંચમા ચેપ્ટરમાં આવ્યું.
અથવા આવશે. ક્લિયર? તો સામરૂગનું ઈંડું એક જ મૂકે એક જ બચ્ચાને, તો માનવી જેવા સસ્તન એક જ બચ્ચાને જન્મ આપે. એટલે લગભગ સસ્તન અને વિયક એટલે અંડપ્રસવી અને અપત્ય પ્રસવીમાં ઉદ્ભવતા સંતાનોની સંખ્યા લગભગ કમ્પેર કરવા જાઓ તો સરખી જોવા મળે છે. ક્લિયર? લાસ્ટ ટોપિક જોઈએ, સસ્તન. સસ્તન એને મેમેલ્સ, મેમેલ્સ અથવા મેમેલિયા કહેવામાં આવે છે. સસ્તન મેમેલ્સ અથવા મેમેલિયા આવું કહેવામાં આવે છે. ચાલ, સસ્તન વિશે તો આપણને આપણા જેટલા લક્ષણ દેખાય એ લખો, એટલે સસ્તનની ગણતરી પૂરી. તો સસ્તન વિવિધ નિવાસ સ્થાનમાં વસે છે, જ્યાં જ્યાં જીવન શક્ય છે ત્યાં ત્યાં બધે જ સસ્તન જોવા મળે છે. ધ્રુવ પ્રદેશ, રણ પ્રદેશ, પર્વતો, બરફના પ્રદેશો, જંગલ, ભૂમિ, અંધારી ગુફા, દરેક જગ્યાએ સસ્તનો વસવાટ કરતા હોય છે. કેટલાક પ્રાણીઓ ઉડવા માટે કેટલાક સસ્તન ઉડવા માટે ચામાચીડિયું, જ્યારે કેટલાક સસ્તન જલીય તરવા માટે ના અનુકૂલન ધરાવે છે. ચામાચીડિયું ઉડે છે તેમ છતાં સસ્તન વેલ પાણીમાં તરે છે તેમ છતાં સસ્તન છે. દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિની હાજરી બાળકના પોષણ માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિની હાજરી ને કારણે એમને સસ્તન વર્ગ કહેવામાં આવે છે અથવા સસ્તન વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેના દ્વારા બાળ શિશુને પોષણ મળે છે. સસ્તનની ત્વચા વાળની રૂંવાટી ધરાવે છે, ત્વચા પર વાળની રૂંવાટી હાજર જોવા મળે છે. સામાન્ય રીતે ચાલવા, દોડવા, આરોહણ કરવા એટલે પર્વતો પર ચડવું હોય, દરમાં ઘૂસવા, તરવા, ઉડવા, બે જોડ ઉપાંગો ધરાવે છે. સામાન્ય રીતે કર્ણમાં એટલે કાનમાં બાહ્ય કર્ણ અથવા કર્ણ પલ્લવની હાજરી જોવા મળે છે. બાહ્ય કર્ણ અથવા કર્ણ પલ્લવની હાજરી, જડબામાં
વિવિધ પ્રકારના દાંત ધરાવે છે. રાક્ષી દાંત, છેદક દાંત, અગ્રદાંત, દાંત, વિવિધ પ્રકારના દાંત ધરાવે છે. હૃદય ચતુષ્ખંડે, હૃદય ચતુષ્ખંડે, મહાધમની કમાન ડાબી બાજુ, આ સજીવો સમતાપી, ઉષ્ણ રુધિર વાળા જોવા મળે છે. સમતાપી, ઉષ્ણ રુધિર વાળા લિંગ ભેદ દર્શાવે, લિંગ ભેદ દર્શાવે. અંતઃફલન કરી જીવતા બચ્ચાને જન્મ આપતા અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. એટલે વિકાસ સીધો જીવતા બાળકને જન્મ આપે. અપવાદ, અપવાદમાં છે બતક ચાંચ, સસ્તન છે પણ અંડપ્રસવી છે, ઈંડું મૂકી અને એમાંથી બચ્ચાને જન્મ આપે છે. ચાલો ઉદાહરણમાં જોઈશું. તો બતક ચાંચને ઉદાહરણથી શરૂઆત કરીએ. બતક ચાંચ અંડપ્રસવી, એને પ્લેટીપસ, પ્લેટીપસ કહેવામાં આવે. કાંગારુ, એને મેક્રોપસ કહેવામાં આવે. કાંગારુ, એને મેક્રોપસ એવું કહેવામાં આવે. ઊંટ, એને કેમેલસ કહેવામાં આવે. ઉંદર, રેટિસ. બિલાડી, ફેલિસ. ઘોડો, એક્વસ. બ્લુ વેલ, બ્લુ વેલ, એને બેલિયોનો પેરા. બેલિયોનેપ્ટેરા, સિંહ, પહેલું ચેપ્ટર હવે તો આવડે ને. પેન્થરાલિયો, ચામાચીડિયું, ચામાચીડિયું, એમને ટેરેપાસ, PTERE, ટેરેપાસ, ટેરપાસ. વાનર, વાનરને કહેવાય મકાકા, મકાકા. જ્યારે કૂતરો, કેનિસ. હાથી, એલિફાસ. ડોલ્ફિન, ડોલ્ફિન, એને ડેલ્ફિનાસ. વાઘ, પેન્થરા ટાઈગ્રેસ. આ બધા વૈજ્ઞાનિક નામ યાદ રાખવાના. તો ક્લિયર? અહીંયા ચોથા ચેપ્ટરનું અકાળે અવસાન થયું, પહેલો યુનિટ પૂરો થયો. હવે બીજો યુનિટ શરૂ કરીશું, જેમાં 5, 6 અને 7 ત્રણ ચેપ્ટરનો સમાવેશ થશે. તો આવતા અંકથી
પાંચમું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બાય.